કે મેં બધાય ભાઈ ભાનડું આરે જ રહી છે જો બધાય ના છોકરા છે અમારે હારે વૈયાવા છે જો બાય બાય ક્યો બધાય જય માતાજી મિત્રો રામ રામ બધાય ને આઈ હોપ કે આપ બધા મજામાં આવે જો કે હું એ મજામાં છું માતાજી હવનું હારું કરે અને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આજનો વિડીયો તો આપણે કમેન્ટ ઉપરથી જ બનાવવાનો છે કમેન્ટ આવતી હતી ઘણા એની કે હોમ ટૂર કરાવો એટલે હોમ ટૂરનો છે આપણો વિડીયો આજનો તો એ કે ઘણા કમેન્ટમાં કહેતા હતા તમારા મકાન કેવા છે અને મકાન તમારા બતાવો એમ તો જો મારા હારિ છે એ સાત ભાઈ છે એટલે અત્યારે તો અહીંયા ચાર ભાઈઓ રેવી છે અમે બીજા ગામમાં રહે છે ગામે અમારું અહીંયા નજીક જ થાય છે વાડીને ગામ અડી અડીના જ છે એટલે ગામ કયો તો એ થાય ને વાડી કયો તો એ છે વાડી કેવી છે એક ફળીમાં છે એટલે એક તો મારા કાકાજીને અમારે બધા એક વસરી જ છે અને બીજા હામે મકાન છે એ તમને અમને બતાવશું અમારે જો એ જૂના મકાન ત્યારે રેવી છે એ જૂના મકાન એટલે જે નવાય તે બન્યા નથી એટલે બનાવવાના છે જે તો પાયો બાંધો છે એટલે પલીન બાંધી છે એ તે એમાં મકાનને રસોડું નાતેનો બધો પાયો બાંધ્યો છે એ તમને બતાવશું ને એમાં જો કાંઈ સુખ કાંઈ હોય અને કાંઈ નવીન કાંઈ કરવાનું હોય તો કમેન્ટમાં કહેજો તો અત્યારે તો હાલો હોમ ટૂરમાં આપણે તમને સફર કરાવવું તમને હવે આ જો અમારું હોમ છે એટલે તમને અમારા મકાન અમારી ભાષામાં તો આ જો અમારા મકાન છે તમને બતાવવું એટલે આ પહેલાં તો જો આ રસોડું છે આ છે પાણીની ટાંકી કુંડી પાણી તો જે આઝાદ ભર્યું છે પેલાં તો રસોડું અમારું કિચન દેખાડું તમને આ અમારું રસોડું ને આ અમારો દેશી સુલો જોકે અમારે ગેસ ને એવું તો કાંઈ નથી બધું સુલેત બનાવી છે તો ગેસ નથી લીધો બધું સુલેત રાંધવી છે જે રાંધવાનું એ બધું સુલેત તો આ અમારું રસોડું આ અમારે જો ભગવાનનો ગોખલો છે જો માતાજીનો અને આ બાજુ અમારું પાણીયારું એમાં કોઈ સારું નહીં દેખાય અંધારું આવે છે થોડુંક એટલે પાણી પીવાનું આમાં અમારે મોટા ને એનું મકાન છે આ મોટા ભાઈ એટલે કે જ રહેવી છે બધા પણ આમાં એનું મકાન

હા જો એનું રસોડું આખા ગુવારનું શાક કાકા કાકી આખા ગુવારનું શાક બનાવે છે એટલે જો અમારે મોટું એવું ફળિયું છે આ કેવડું મોટું ફળિયું છે અમારે જો અને આ છે અમારે કૂવો છે એટલે આ ફરતી કોયરા પીપરને એવું છે ને એવો એટલે આ જૂનો કુવો છે ગઠિયા વખતનો અમારા મારા દાદા ગૌઠા દાદા હોય મારા ગઠા હારા એમના એના પેલાનો હોય ને આ કૂવો તો એટલે કૂવામાં તો જો અત્યારે કાંઈ પાણીનું એવું કાંઈ દેખાશે નહીં આ દૂર થઈ ગયું છે જાડવા ફરતી કોર છે એટલે આ જો અમારું મોટું ફળિયું દેખાય છે અમે અમારે જો જાળી છે જાપો છે અમારો અમે દેખાઈએ અને આ છે અમારા મોટા હાર અને એના મકાન આ વરસાદ બે ના આવતો હતો ને એટલે આ જો પવન ને આ બુંગણ એટલે બાંધી દીધું છે જયણે ન આવે ને ઓસરીમાં એટલે જો મારે મોટી હાઉદ કાક કામ કરે છે શું કરો છો ગરમી થઈ ગઈ પંખો શરૂ કરો છો આ એને બે મકાન છે એટલે એને જો ધાબા મકાન છે અને બી ગરમી થઈ ગઈ ના તેમ હું લઈને બેઠા છો કિશોડન શાક બનાવું તમારે છે આ જો મારે મોટે આવું કિશોડા સુધારવા બે ગયા ખાટલે લો હવે એમને જો પાણી આ ને આ રસોડું અમારે તમને ના તું ગામમાં જાસ હા જો એ ગામમાં જાય છે એ ગામમાં રહેશે ને પપ્પાની બધા એ ભાઈ જ છે એ બધા એટલે જો આ મારે કુબો અહીંયા જ છે નજીક હવે અમારે જો આ નવા મકાનની પલીન બાંધેલી છે હું તમને બતાવીશ જો આ પેલું તો રસોડું છે અને જો આ માથે ઈટું પડી છે આ રસોડું છે અને આ જો રેતી ને જે કામ અધૂરું છે એટલે ના કાંકરી આ અહીંયા ઓલ બનાવવાનો હતો એટલે આનો પાયો જો અહીંયા સુધી પલીન બાંધી વાળી છે એટલે આ છે રેતીને એવું બધું આ નાખી દીધું છે અહીંથી હવે જો આ મકાનનું શરૂ થઈ જાય છે આ બધી જો ઈટું પડી છે આ પેલું તો આ તો રસોડું જ છે હવે અહીંથી ના મકાન પેલું મકાન ચાર મકાનનું છે આ અહીંયાથી ના જો બીજું મકાન હજી પલીન બાંધી સામે જો ખડ થઈ ગયું છે હા ઈટું પડી છે આ બાજુ બધી અહીંયા ત્રીજું મકાન ચાર મકાનના પાયા બાંધા એટલે પલીન બાંધી છે અને અમારે જો આ બારીઓ એવું બધું આવી ગયું છે એટલે હજી જો આમાં બધે ખડ જ થઈ ગયું છે આ છેલ્લું મકાન છે ને આ બાર છે અને આ બાજુ આ બારહાંક પડ્યા છે આ લોખંડ જે હોય ને પાયા માંથી આ અને આ બધા બારહાંક છે અને આ બાજુ આ રીતે અહીંયા ઓલ બનાવવાનો હતો એટલે જે અહીંયા ખાલી પાયો છે જે પહેલે પાયો તો બુરી વાળો છે પણ અત્યારે આમાં નહીં દેખાય અને આ બાજુનું નું આ રસોડું બે રસોડા હામાં એમ અને આ બાજુ બાથરૂમ ને એવું છે આ બાજુ એ તે તારે તો ખાલી પાયો સુધી નથી છે હવે અમારે જો સારા મકાન મકાનની પલીન અહીંથી મસ્ત દેખાય છે જો આ અમારા શારાઇ મકાન અને બે બાજુ રસોડા અને જે આ ખાલા છે ને આ હોલ બનાવવાના છે ને અત્યારે તો જો આ પતરા દેખાય ને એટલે આ ઢોર બાંધવાનો ફરજો અત્યારે બનાવી નાખો છે એટલે હજી તો બનાવવાનો છે પણ અત્યારે તો જો એ રોડ હવા પૂરતો અત્યારે કરી નાખો છે ને આ મકાનની સારાઇ મકાનની પલીન જો અહીંથી મસ્ત દેખાય છે અને જો અમારે ગાડું યેલું આવે છે અને જો સામે ધુઆડો થાય છે એ મારા કાકાજીના એના મકાન છે ઈવડાય ધુઆાડો થાય એ તો એને ટ્રેક્ટર ને આ બાજુ આ એની વાડી અહીંથી ને આ એના મકાન છે અને ઓલા ઝાડવા દેખાયા ઈ મારા એ અમારા કુવો છે ને આ બાજુના દેખાયા અહીંયા ઈ મારા અમારા મકાન હતા ને આ બાજુ અમારા મારે છે ને આ બાજુ જો બધા ઝાડવા અમારું ગાડું આવી ગયું છે અને અમારા મોટા હારા ને એના જ મકાન છે એટલે જો એના ધાબા માથે જ સેવીએ ત્યારે જો અમારે ધામો બેઠો છે ફરજો ને એવું જ છે એટલે બીજા તો અહીંયા પતરા નાખીને એક ઓવડી છે ને ફરજો છે જો ભેંચ દોવાનું કામ નાય સારું છે જો દેખાય છે અને આ બાજુ ની જો આ બધી એની વાડી છે ના એથી તો જો અમારે કેવું લાગે છે આ મસ્ત બધા એટલામાં જ અમે રેવીશી અને આ બાજુ કાક આડા મકાન આવી ગયા છે એ દેખાતા નથી એટલે તો કેવા લાગ્યા અમારા મકાન કમેન્ટમાં જરૂર જણાવજો જો કે અમે બધા ભાઈ આરે જ રહી છે જો બધાય ભાઈઓના છોકરા છે અમારે છે જો બાય બાય બધાય અને આ બાજુ જાડવા આડા મકાન આવે છે અને બધાય છે બધા મકાન આ બાજુ જો બધાય અમારા નવા મકાન હજી બન્યા નથી પણ બનશે જલ્દી એમ હજી તો શરૂઆત એ નથી કરી પાયાહુદી રાખી દીધા છે ને આ બાજુ જો બધાય ઢોર માલ લે આ બધું આટલામાં બધાય જો કે અમે આરે જ રહી છીએ તો કેવા લાગ્યા છે અમારા મકાન કમેન્ટમાં જરૂર જણાવજો દાદા ભાઈ ભાનરડું છે એટલે બધા હારે જ રહી છે તો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો અમારો પરિવાર નહીં જો અમારે બસ 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 બધાય પછી બધા પાછા રાયડું રાખવા મળે છે તો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરશું કેવો લાગ્યો જરૂર કમેન્ટમાં કહેજો અને પસંદ જ આવ્યો હોય તો લાઈક કરી દેજો લાલ કલર સબસ્ક્રાઇબર બટન દબી દેજો તો ફરી પાછા મળશું નવા વ્લોગમાં નહીં વશ So Tô bye bye, Bye bye. bye, bye.